હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જે આગળના જે એક્ઝામ્પલ છે એના વિશે સમજૂતી મેળવવાની છે. તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આજે જે દાખલો આપણે શીખવાનો છે સમ એ એક્ઝામ્પલ નંબર 13 છે. વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર જે વિગતો આપણને દર્શાવવામાં આવી છે એ પહેલાં સમજવાની છે અને પછી આપણે દાખલાની ગણતરી આગળ કરવાની છે. તો અહીંયા આપણે એ શીખીએ છીએ કે મૂડી ખાતા કેવી રીતના રાખવામાં આવે છે. તો કેટલી પદ્ધતિ છે તમને ખ્યાલ છે ને? બે, એક સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજી અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. આગળના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે સમ શીખ્યા હતા એ કઈ મૂડી ખાતા પદ્ધતિ પ્રમાણે? અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ, જેમાં ફક્ત મૂડી ખાતું એક જ બનાવવામાં આવે છે. એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતું તો હોય જ છે, પણ મૂડી ખાતું એક જ એની સાથે બનાવવામાં આવે છે. તો હવે જે આ જોવાનો છે સમ, એની અંદર તમારે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ પ્રમાણે મૂડી ખાતા રાખવાના, કેવી રીતના રખાય એ શીખવાનું છે. તો એને કેમ ખબર પડે સર કે સ્થિર પદ્ધતિ પ્રમાણે મૂડી ખાતા બનાવવાના દાખલામાં અસ્થિર? તો દાખલામાં તમને બધું જણાવી દીધું હોય. જો ચાલુ ખાતાની બાકી આપી હોય તો આગળ આપણે થિયરીના લેક્ચરમાં સમજી ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો, જો ન જોયા હોય તો પહેલાં એ બધા લેક્ચરો જુઓ, ખૂબ જ મહત્ત્વના છે તમારા માટે, કારણ કે આગળના ચેપ્ટરમાં પણ એ ઉપયોગી થવાના છે. તો તમને તે બાબતનો ખ્યાલ આવી જ છે અને દાખલામાં ચોખ્ખું કહી જ દેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે કઈ પદ્ધતિ પ્રમાણે કઈ ગણવા, એ તમને ઓટોમેટિક ખ્યાલ આવી જ છે. તો જોઈએ, રકમની અંદર તમે જોઈ શકો છો સુધાંશુ સર્વેશ એક પેઢીના ભાગીદારો છે, તેનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 3:2 છે, બરાબર. 1/4/2016 રોજ કુલ મૂડી આપી દીધી છે 90,000. જે સ્થિર મૂડી છે ભાગીદારોની મૂડી 5:4 પ્રમાણમાં વેચી દેવાની. અહીં કુલ મૂડી છે તો 2 ભાગે કેટલી આવશે? સુધાંશુ સર્વેશના ભાગે, તો આ પ્રમાણમાં વેચી દેવાની. સ્થિર મૂડી ખાત છે, જુઓ, એમાં ફેરફાર થાય નહીં, એમાં કોઈ વધારો ઘટાડો નહીં થાય. તો અહીંયા મૂડી ખ્યાલ આવી ગયો, શરૂઆતની મૂડી કહેવાય. ત્યારબાદ આપ્યું છે ઉપાડ કરેલ છે સુધાંશુએ કઈ તારીખે? 1/7 અને જે સર્વેશ છે એને કઈ તારીખના રોજ? 1/10 ઉપાડ કર્યો, બરાબર. તો આ ઉપાડ આપી દીધો છે બંનેનો. તો મૂડી આપી છે તો મૂડી પર વ્યાજ ગણવું પડશે દાખલામાં કીધું હોય તો. ઉપાડ આપ્યો છે તો ઉપાડ પર વ્યાજ કીધું હોય તો ગણવું પડે. તો જુઓ, અહીં શું કીધું છે ને, મૂડી પર 8% લેખે વાર્ષિક વ્યાજ ગણવું, ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવું, તો ગણી નાખશું એની બે અસર આપવાની થાય. ત્યારબાદ કીધું 1/4/2016 રોજ ભાગીદારોના ચાલુ ખાતા અનુક્રમે સુધાંશુની 3,000 જમા બાકી. આપણે આગળ ફોર્મેટ શીખી ગયા હતા ચાલુ ખાતાને, જુઓ અહીં ચાલુ ખાતાની બાકી આપી એટલે ખબર પડી જાય કે સ્થિર પદ્ધતિએ મૂડી ખાતા રાખવાના છે. કારણ કે સ્થિર પદ્ધતિમાં જ કયા ખાતા બનાવવામાં આવે છે? ચાલુ ખાતા, બરાબર ને. તો સર્વેશની 2,000 ઉધાર બાકી, તો સુધાંશુની જમા બાકી છે એટલે શરૂઆતની બાકી કહેવાય. 1/4 એટલે ચાલુ ખાતાની જમા બાજુ આવે. સર્વેશની ઉધાર બાકી છે તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ આવશે. ત્યારબાદ ચાલુ ખાતાની વર્ષની શરૂઆતની બાકી પર પણ 6% લેખે વ્યાજ ગણવાનું છે, તો વ્યાજ ભાગીદારોને આપી દેવાનું, એની અસર આપવાની છે. સુધાંશુને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર, કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 5% લેખે કમિશન આપવાનું છે. આના ટૂંકા દાખલા જોઈ ગયા. તો આમાં જે તમારે કમિશન છે એ નફા ઉપર આપવાનું હોય, બરાબર. તો જે તમારો નફો મળશે એના ગુણ્યા 5% એટલે 5/105 આવશે. અહીં પહેલાંના હોત ને તો 5/100 આવે. અહીંયા ચોખ્ખા નફા પછીના છે ને, કર્યા પછીના ચોખ્ખા નફા પર, કમિશન બાદ કર્યા પછીના એટલે 5/105 આવશે. આ યાદ હોવું જોઈએ ખાસ. આગળ કીધું છે નાખ્યા બાદ જે પહેલાંનો જે નફો હતો એટલે કે ચોખ્ખો નફો આપ્યો છે. જો પેઢીનો નફો 37,770 છે. આ વિગત પરથી શું બનાવવાનું? નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા તૈયાર કરો. તો ખ્યાલ આવી ગયો ને હવે કયા ખાતા બનાવવાના છે, કેવી રીતના? ન આ કીધું હોય ને તોય ખબર પડી જાય આપણને વિદ્યાર્થી મિત્રો. તો એ ખાતા બનાવવાના છે અને એની અસરો આપવાની છે. તો ખાસ શરૂઆત કરીએ કેવી રીતના દાખલાની ગણતરી થાય છે. એક પછી એક જ વિગત મૂકતી જવાની છે. તો તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર મેં અહીંયા ખાતા પહેલેથી રેડી કરીને રાખેલા છે. તો પહેલું ખાતું આપણું જે બનાવતા હતા એ પ્રમાણે સુધાંશુ સર્વેશની પેઢીનું તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનું નનું ફાળવણી ખાતું, ઉધાર જમા, વિગત રકમ, વિગત રકમ, બરાબર. ત્યારબાદ આગળ ભાગીદારોના મૂડી ખાતા આવશે. જુઓ, સુધાંશુ સર્વેશ, તારીખ, વિગત, સુધાંશુ સર્વેશ, એમાં બહુ થોડીક તે લાઈન છોડવાની છે કારણ કે સ્થિર પદ્ધતિ છે. તો બધી અસર મૂડી ખાતામાં તો ફક્ત મૂડીની જ અસરો આપવામાં આવે એટલે મૂડીની, શરૂઆતની મૂડી અને મૂડીમાં જો વધારો ને ઘટાડો થાય ને તો એ દાંય આવશે, બાકી કાંઈ અસર અહીંયા આપવાની થાય નહીં. અહીંયા કંઈ મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ ને કમિશન ને પગાર ને બોનસ ને એવું આમાં કાંઈ નું આવે. આગળના દાખલામાં આવતું હતું કેમ? કારણ કે એ અસ્થિર પદ્ધતિ હતી. તો આ કઈ પદ્ધતિ છે બનાવવાના મૂડી ખાતા? સ્થિર પદ્ધતિએ ભાઈ ભાગીદારી પેઢી બનાવવાની. તો બધી અસર કયા ખાતામાં આપવાની છે?
સરસ, બધી અસરો ચાલુ ખાતાની અંદર આપવાની થાય. તો એની અંદર પણ ચાલુ ખાતું ભાગીદારોના બે એટલી જ વિગત ઉપર લખવાની છે, ઉધાર જમા, તારીખ વિગત સુધાંશુ સર્વિસ, તારીખ વિગત સુધાંશુ સર્વિસ, બરાબર. તો આ ત્રણેય ખાતા આપણે બનાવી નાખ્યા છે, બરાબર. તો હવે એની અંદર જે દાખલા પ્રમાણેની વિગતો હતી એ પ્રમાણે આપણે આપતા જઈશું. તમારે તમારી સાથે બુક્સ લઈને બેસવાનું છે, કારણ કે હું રકમ જે છે એ બોલતો જઈશ સાથે સાથે, અને એની એન્ટ્રી પણ આપતો જઈશ, તો એ પણ તમારે યાદ રાખવાનું છે. તો તમે તમારી બુક્સ લઈ લીધી છે એવું હું માનું છું, અને સાથે રાખી હોય તો એની અંદર પહેલી લાઇનમાં તમે જોશો એટલે એમાં લખેલું છે કે સુધાંશુ અને સર્વેશનું જે નફા નુકસાનનું પ્રમાણ છે, તો એ નફા નુકસાનનું પ્રમાણ આપણે ક્યાં ઉપયોગી થશે, તો કે નફો વહેંચણી પાત્ર નફો કે ખોટ વહેંચવામાં, નફા નુકસાન ફાળવણી ખાતામાં, બરાબર. પછી મૂડી આપી છે, કુલ મૂડી કેટલી છે, 90,000 છે ને, તો 90,000ને તમે 5:4 પ્રમાણમાં, જો એમાં બીજી લાઇનમાં લખ્યું છે ને મૂડીનું પ્રમાણ 5:4 છે, તો એ પ્રમાણમાં તમે વહેંચો તો મૂડી આવે ક્યાં, મૂડી ખાતામાં જમા બાજુ શરૂઆતની 1:4:16 એને કહેવાય બાકી આગળ લાવ્યા શરૂઆતની મૂડી. તો સુધાંશુને વેચો તો કેટલી આવશે, 50,000, અને સર્વેશના ભાગમાં આવશે 40,000. મૂડીની એક જ અસર આવે પૂરું, કમ્પ્લેન. આગળ બીજું કીધું છે ઉપાડ. સુધાંશુએ કઈ તારીખે કર્યો, 1/7/2016 રોજ, બરાબર. તો તમારે યાદ રાખવાનું છે પહેલી લાઇન તો બધાની છોડી જ દેવાની છે તમારે, બરાબર, કારણ કે ત્યાં શું આવે, શરૂઆતની બાકી, અહીંયા શું આવે, નફો કે ખોટ, બરાબર. તો શરૂઆતની બાકી માટે પહેલી લાઇન છોડીને પછી આપણે લખવાનું છે કઈ તારીખે ઉપાડ કર્યો, તો જુઓ તો રકમમાં સુધાંશુએ 1/7/16, તો એ લખવાનું છે ઉપાડ ખાતે સુધાંશુએ કેટલો કર્યો છે, તો કે 6,000, તો એના ખાનામાં સર્વેશમાં ડેશ. પછી સર્વેશે કઈ તારીખે કર્યો, 1/10/16, ન્યાય લખવાનું છે ઉપાડ ખાતે, અને સર્વેશના ખાનામાં કેટલાનો કર્યો છે, તો કે 4,000 પૂરું. હવે આ વિગત આવી ગઈ. પછી રકમમાં જુઓ તો ભાગીદારી કરારમાં મૂડી પર વાર્ષિક 8% વ્યાજ આપવાનું છે. તો મૂડી કેટલી છે બેની, 50/40, તો એના 8% કરવાના, એક લાઇન છોડીને વર્ષ પૂરું થાય ત્યારે 31/3/17 જ વ્યાજ મળે ને, તો અહીં લખવું પડે મૂડી પર વ્યાજ ખાતે. બે અસર ક્યાં આવશે, મૂડી ખાતામાં નહીં આવે, મૂડી પર વ્યાજની ચાલુ ખાતામાં આપવાની છે, બરાબર, આ ભૂલ ન થાય. અહીંયા ચાલુ ખાતામાં જમા બાજુ મૂડી પર વ્યાજ આવે, તો બીજી અસર ક્યાં આવશે, નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ પર. અહીંયા જમા હોય ને મૂડી ઓબ્લિક ચાલુમાં, એ બધું ફાળવણીમાં શું થાય, ઉધાર થાય. અહીંયા મૂડી ઓબ્લિક ચાલુમાં ઉધાર હોય એ બધું ફાળવણીમાં શું થાય, જમા થાય. બસ એટલું ધ્યાન રાખવાનું છે, બાકી પૂરું. તો મૂડી પર વ્યાજ ગણવાનું છે કેટલું, તો કે 50,000 × કેટલા ટકા છે, 8% કરો તો કેટલા આવ્યા, તો કે 4,000 આવશે સુધાંશુના, અને સર્વેશના કરશો એટલે 3,200. તો બીજી અસર આવશે ફાળવણીમાં ઉધાર, મૂડી પર વ્યાજ, એમાં સુધાંશુનું કેટલું છે, તો કે આપણે મેળવું 4,000, અને સર્વેશનું કેટલું છે, તો કે એનું મેળવું 3,200. તો કુલ કેટલું થાય, બારના ખાનામાં 3,200 પૂરું, કમ્પ્લેટ. તો આગળ વધીએ. હવે ઉપાડના વ્યાજની ગણતરી કરવાની છે, બરાબર. તો ઉપાડમાં બે અલગ અલગ તારીખે કર્યો, તો અહીંયા ગણતરી તમારે કરવી પડશે, ખ્યાલ આવે છે કે નહીં. તો ઉપાડની અંદર જે સુધાંશુનું છે પહેલું, સુધાંશુના ઉપાડનું વ્યાજની ગણતરી કરી, તો અહીં હું વર્કિંગ નોટ લખું છું તમને ખ્યાલ આવે એટલે, બરાબર. ઉપાડ પર વ્યાજ કોનું છે, સુધાંશુ, તો એને કેટલાનો ઉપાડ કર્યો છે, જુઓ તો રકમમાં 6,000 કર્યો છે ને, કેટલા ટકા વ્યાજ ગણવાનું છે, તો કે 12%, તો કે 12/100, બરાબર. હવે કઈ તારીખે કર્યો છે એ જુઓ, તો તારીખ જુઓ તો એને 1/7/16, આપણું વર્ષ પૂરું ક્યારે થાય, થી 31/3/17 આપણું વર્ષ શું થઈ જાય, પૂરું થઈ જાય. તો અહીંથી એટલો કેટલો મહિના થાય છે, ગણો તો, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 9 મહિના થયા. તો 9 મહિનાનું વ્યાજ સુધાંશુ પાસેથી ભાગીદારી પેઢી લેશે, એટલે સુધાંશુએ આપવાનું થાય. તો 9 / કેટલા કરવાના, 12 કરવા, તો મળશે તમને એનું ઉપાડ પરનું વ્યાજ. કેટલું આવે છે ઉપાડ પરનું વ્યાજ, એના જે મહિના પ્રમાણે કરો છો, તો એનું ઉપાડનું વ્યાજ આવશે 540 રૂપિયા. એવું જ તેને કોનું કરવાનું છે, સર્વેશનું. તો સર્વેશનો કેટલો ઉપાડ હતો, તો ઉપાડ પ્રમાણે તેને લખવાનું, 4,000 હતું. તો કેટલા ટકા કેટલા, તો કે 12/100. હવે એના કેટલા, કઈ તારીખે કર્યો, તો કે 1/10 થી 31/3 ગણો તો કેટલા મહિના થાય, સરસ, 6/12. 12 તો ભાગ્યા કરવાના જ આપણે, બરાબર, 12 મહિનામાંથી 6 મહિના એને વાપર્યા, ઉપાડેલા પૈસા, તો એના ભાગ્યા કરો એટલે કેટલા આવશે, 240. તો આ જે મળ્યા
540 ને 240 એ ઉપાડની વ્યાજની રકમ મળી, તો એની બે અસર ક્યાં આવશે બોલો? સરસ, ઉપાડના વ્યાજની અસર ચાલુ ખાતામાં ઉધાર બાજુ આવશે 31,317. અહીં લખવું પડે ઉપાડ પર વ્યાજ ખાતે કેટલું આવ્યું, તો કે 540 અને 240. બીજી અસર ક્યાં, તો કે ફાળવણીમાં ઉધાર એક લાઈન છોડીને ઉપાડ પર વ્યાજ ખાતે. સુધાંશુ સર્વેશ, ટૂંકમાં લખું છું 540 અને 240, કુલ સરવાળો બહારના ખાનામાં કેટલો આવે? 780. બરાબર, ખ્યાલ આવે છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો આગળ વધીએ. હવે જુઓ તો રકમમાં 1/4/2016 રોજ ભાગીદારોના ચાલુ ખાતાનું કે સુધાંશુની 3,000 જમા બાકી હતી. તો ચાલુ ખાતાની બાકી એટલે શરૂઆતની બાકી કહેવાય. તો જમા બાજુ પર લખવાનું 1/4/16, એને કહેવાય બાકી આગળ લાવ્યા. જમા બાકી એટલે જમા બાજુ સુધાંશુની કેટલી છે? તો કે 3,000. સર્વેશની જમા બાકી નથી એટલે ડેશ કર્યો. તો સર્વેશની કઈ બાકી છે? તો કે ઉધાર બાકી. તો ચાલુ ખાતાની ઉધાર બાકી કહેવાય 1/4/16, બાકી આગળ લાવ્યા. તો સુધાંશુની સર્વેશની જે ઉધાર બાકી કેટલી? તો કે 2,000. તો સર્વેશના ખાનામાં લખના હોય, ખ્યાલ આવ્યો કે નહીં? સેમ ટુ સેમ આ જે મૂડી ખાતાની બાકી રહી ને એમ, પણ અહીંયા ચાલુ ખાતાની જમા બાકી હોઈ શકે અને ઉધાર બાકી હોઈ શકે. યાદ એ રાખવાનું છે, આગળ થિયરીમાં બધી વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી છે, બધું અહીંયા ફરીથી રિપીટ થાય છે. બરાબર, તો સમજતા રહેજો. તો આ વિગતો દર્શાવી, હવે તમને કીધું ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 6% વ્યાજ ગણવાનું છે. તો ચાલુ ખાતાની શરૂઆતની બાકી સુધાંશુનું પહેલાં વ્યાજ ગણીએ. ચલો, તો અહીં લખી નાખવાનું 31,317 ચાલુ ખાતા પર વ્યાજ. બરાબર, સુધાંશુનું ગણવાનું છે શરૂઆતથી લઈને 12 મહિનાનું. 3,000 × 6% કેટલું થાય છે? 180. તો અહીં ડેશ. એક અસર જમા બાજુ આપી સુધાંશુના ચાલુ ખાતાની વ્યાજની, તો બીજી ક્યાં આવશે? ફાળવણીમાં ઉધાર બાજુ. અહીં લખવું પડે ચાલુ ખાતા પર વ્યાજ કોનું છે? તો કે સુધાંશુનું. કેટલું આવ્યું? તો કે 180 થઈ ગઈ. બે અસર, એક જમા એક ઉધાર. જમા બાકી હતી એટલે હવે સર્વેશની કઈ બાકી છે? ઉધાર. તો એના ઉપર એ વ્યાજ ગણવાનું. તો વર્ષ પૂરું થાય 31,317 ચાલુ ખાતા પર વ્યાજ. બરાબર, તો સુધાંશુનું પૂરું થઈ ગયું છે એટલે એમાં ડેશ, એમ જમા બાકી હતી, હવે સર્વેશની બાકીનું વ્યાજ. તો 2,000 છે, 2,000 × 6% કરો. 2,000 × 6% એટલે કેટલા આવશે? 120 રૂપિયા. તો ચાલુ ખાતામાં એક અસર ઉધાર બાજુ આવશે, બીજી અસર ફાળવણીમાં જમા બાજુ. અહીં લખવાનું ચાલુ ખાતા પર વ્યાજ કોનું છે? તો કે સર્વેશનું. કેટલું આવ્યું? તો કે 120 પૂરું થઈ ગયું. ત્યારબાદ જે કીધું છે ને તમને, સુધાંશુને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર કમિશન, તો એ તમારે અત્યારેની થસર આપવાની. એ તમે ખાતા બંધ કરો છો ત્યારે છેલ્લે કમિશનની અસર ગણતરી કરવાની થાય. બરાબર, તો આપણે શરૂઆત છેલ્લી લાઇનમાં તમને લખ્યું છે રકમની અંદર જોશો એટલે વિદ્યાર્થી મિત્રો, કે પેઢીનો નફો 37,770 છે એને કહેવાય ક્યાંથી લાવ્યા હોય? નફા નુકસાન ખાતેથી. એને કહેવાય ચોખ્ખો નફો. ફાળવણી ખાતામાં કઈ બાજુ આવે નફો હોય? તો જમા બાજુ. કેટલો? 37,770 દર્શાવી દીધો. હવે તમારે ગણતરી કરવાની છે કોની? તો કે કમિશનની. તો કોનું કમિશન છે? તો એની વર્કિંગ નોટ કરું છું, સુધાંશુનું કમિશન. બરાબર, તો એના માટે તમારે શું કરવાનું છે? સૌ પ્રથમ તો પહેલાં તમારે ફાળવણી ખાતું બંધ થાય સૌ પ્રથમ. બરાબર, તો એમાં જોવાનું કઈ બાજુનો સરવાળો વધારે છે? તો કે જમા બાજુ. કેટલો થાય છે? તો કે 38,670. એ જ કઈ બાજુ લાવવાનો? ઉધાર બાજુ. 38,670. હવે સુધાંશુને નફા પર કમિશન આપવાનું છે. બરાબર, તો કેટલું આપવું એ મેળવવાનું છે. તો હવે કેવી રીતના કરવાનું ખબર? આ જમા બાજુનો સરવાળો ઉધાર બાજુ લેવા, એમાંથી ઉધાર બાજુ જેટલી વિગત હોય એની માઇનસ કરવાની. બરાબર, તો એ તમારે રફમાં કરવાનું છે. તો જુઓ, તો હું અહીં ગણતરી કરું છું. બરાબર, સુધાંશુના કમિશન માટેની, તો એની અંદર જમા બાજુનો સરવાળો કેટલો હતો? 38,670. એમાંથી માઇનસ ઉધાર બાજુની વિગત કઈ કઈ હતી? તો કે એક હતી 7,200, અને ત્યારબાદ બીજું શું હતું? ચાલુ ખાતાનું વ્યાજ 180. એ માઇનસ કરો એટલે કેટલા વધશે? તો કે 31,290 આ વધ્યા. આના ઉપર તમારે કમિશન ગણવાનું છે. તો જુઓ હવે કમિશન કેટલું આવે. 31,290 × કમિશન જે આપવાનું છે એમાં શું લખ્યું છે? કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર કેટલા ટકા? 5%. તો કે 5/100 આવશે.
નો આવે સર, કેટલા આવશે? 105 આવશે, બરાબર. બાદ ક્રિયા પછીના કીધું છે એટલે, તો 31290 કેવી રીતના એવા ખબર પડી? એના ગુણ્યા 5/105, બરાબર. તો એ સૂત્ર પ્રમાણે આપણે મૂક્યું એટલે અહીંયા તમને પૈસા મળશે 1490 રૂપિયા. આ શું મળ્યું? તમારું સુધાંશુનું કમિશન. ખ્યાલ આવ્યો? સુધાંશુનું કમિશન 1490. કેવી રીતના આવ્યું? તો જમા બાજુની આ ટૂંકમાં યાદ રાખવું, જમા બાજુનું કરવાનું, એમાંથી ઉધાર બાજુની વિગત માઇનસ કરવાની, પછી એના ગુણ્યા 5/105 મળ્યા. એ કેટલા આવ્યા? તો કે 1490. તો એ હવે અહીંયા સુધાંશુને કમિશન આપવાનું છે. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ અહીં લખવું પડે, કમિશન ખાતે કોનું છે? તો કે સુધાંશુનું, બરાબર. અને બીજી અસર ક્યાં આવશે? તો કે ચાલુ ખાતામાં જમા બાજુ 31317 શું લખવાનું? તો કે કમિશન ખાતે બે અસર આપવાની ભૂલવાની નથી, સુધાંશુના ખાનામાં 1490, બરાબર. તો બે અસર પૂરી થઈ ગઈ, કમિશનનું બધું આવી ગયું. હવે શું કરવાનું? તો ફરીથી જમા બાજુનો સરવાળો વધારે છે, હવે તમે માઇનસ કરો અને જે તમને રકમ મળે એને કહેવાય વહેંચણી પાત્ર નફો. કારણ કે અહીંયા જમા બાજુનો સરવાળો વધારે છે, એટલે જો ઉધાર બાજુનો હોત તો વહેંચણી પાત્ર ખોટ આવે. તો અહીંયા નફો કેટલો આવે છે માઇનસ કરો છો. હવે આ કમિશન બાદ કરીને પછી આવે ને એ અહીં લખવાના 29,800, બરાબર. તો એને કયા પ્રમાણમાં વેચવાના? નફા નુકસાનના પ્રમાણમાં. કેવું? 3:2 સુધાંશુ સર્વેશ કેટલું આવ્યું? તો કે 17,880. એ કેવી રીતના આવશે? 29,800 × 3/5 કરો એટલે તમને આ જે રકમ છે એ રકમ મળશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે ફાળવણી ખાતું બંધ કરીને મૂડી ખાતે નથી આવતું અહીંયા, ખ્યાલ આવ્યો? સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં ફાળવણી ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે છે? ચાલુ ખાતે. તો અહીં લખવું પડે 31/3 આ તારીખના રોજ નફા નુકસાન ફાળવણી ખાતે. કેટલો નફો હતો? 17,880 × 11,920 પૂરું. હવે મૂડી ખાતામાં કાંઈ વિગત નથી આવતી એટલે મૂડી ખાતા બંધ કરી દેવાના. 50,000 40,000 જમા બાજુનું વધારે છે, 50,000 40,000 અને છેલ્લી 31/3/17 બાકી આગળ લઈ ગયા, આખરની બાકી એની એ જ રે, અહીંયા કોઈ ફેરફાર થતો નથી, બરાબર. તો આ પૂરું થઈ ગયું મૂડી ખાતામાં. હવે આ બંધ કરી બંધ થઈ ગયા, આ ક્યાં લઈ જવાય? પાકા સરવૈયામાં, સરસ, મૂડી દેવા બાજુ પર, બરાબર. પછી ચાલુ ખાતા, તો એનું સરવાળો કરવાનો, બરાબર. હવે બંધ કરીએ. સુધાંશુનો કઈ બાજુનો સરવાળો વધારે છે? સરસ, જમા બાજુ. કેટલો થાય છે? તો કે 26,550. એ જ ઉધાર બાજુ લખવાનો, 26,550, બરાબર. હવે એમાંથી આપણે આ વિગતો માઇનસ કરવાની છે. તો એ આખરની તારીખ, આખરની બાકી, ચાલુ ખાતાની બાકી આગળ લઈ ગયા, બરાબર. માઇનસ કરો એટલે અહીંયા આવશે 20,010. અને સર્વેશનો કરો સરવાળો, કઈ બાજુનો વધારે છે એ જોવાનું. તો કે જમા બાજુનો વધારે છે, 15,120. એ કઈ બાજુ લાવવાનો? ઉધાર બાજુ લાવવાનો. એમાંથી આ બધી વિગત માઇનસ કરવાની તો તમને મળશે 8,760. એટલે બેયની ચાલુ ખાતાની કઈ બાકી આવે છે? જમા બાકી આવે છે એમ આપણે કહી શકીએ. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, જે દાખલાની આપણે ગણતરી કરી, દાખલાને સમજ્યા પૂરેપૂરો, સ્થિર પદ્ધતિ એ દાખલાની ગણતરી કેવી રીતના થાય એ વિગતો આપણે શીખ્યા. આગળના જે લેક્ચરની અંદર જોયું હતું એ કઈ પદ્ધતિ હતી? તો કે અસ્થિર પદ્ધતિ. તો એ બે ગણતરીઓ કરી. તો તમને માહિતી વિશે જે આપેલી છે એના વિશે સારો એવો ખ્યાલ આવ્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે હું તમને અહીં એક પ્રેક્ટિસ માટે પણ દાખલો આપું છું. તમે ફ્રી હો તો આ દાખલો જો તમને ખ્યાલ આવ્યો હશે તો તમને આ દાખલા વિશે સમજૂતી મળશે, બરાબર. તો તમારે તમારી બુક્સની અંદર સ્વાધ્યાયમાં જે દાખલા નંબર કાલે આપણે આપ્યો હતો એ 8 નંબરનો હતો આગળના લેક્ચરમાં. તો આજનો જે છે પ્રેક્ટિસ માટેનો સમ એ તમને 9 નંબરનો ભદ્રેશ અને હિરલવાળો જે સમ છે એ તમારે આની જેવો આપણે શીખ્યા એની જેવો જ સમ છે. તો પ્રેક્ટિસની અંદર તમારે આ સમ વિશેની ગણતરી કરવી. જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તમે મને કોમેન્ટની અંદર કરી કોમેન્ટ મારીને પણ તમે એને સોલ્યુશન મેળવી શકો છો.